दुनियाना महान व्यक्तित्वना मालिक अने दुनियाना सर्वोत्तम पैसादार एवा बिल गेट्से एक खूब सरस बात कीधेली छे। जो तमे थोड़ीक वार माटे सुख जीवन में मेळवा मागता हो तो एक गीत सांभळो। एक दिवसनुं सुख मेळवा मागता हो तो कोई जगह पिकनिक पर जाओ। एक अठवाडियानुं सुख इच्छता हो तो यात्रा करवा जाओ। एक महीनानुं सुख एक बे महीना माटे माणस सुख मेळवा इच्छतो हो तो लग्न करवा जोईए। अने अमुक वर्षो सुधी जो सुख मेळवा मागतो हो तो धन कमावू जोईए। पण जीवनभर जो सुख मेळवू हो तो आपणा कामने प्रेम करो। आवु सरस वाक्य बिल गेट्से कीधुं छे। तो आपणुं काम अत्यारे विद्यार्थी अवस्थामां शुं छे? अभ्यास करवो, सारी रीते भणवुं, सारा गुण मेळवा, सारूं नॉलेज मेळवुं, ए आपणुं काम अत्यारे छे। तो आशा राखूं तमे सौ आवा ज इंटरेस्टथी कॉमर्सनी अंदर अभ्यास करशो अने आगळ वधशो। ધોરણ 11 કોમર્સ વિભાગની અંદર આટલા સબ્જેક્ટ તમારે અભ્યાસ કરવાનો રહેશે। એકાઉન્ટ મીન્સ નામાના મૂળ તત્વ, સ્ટેટિસ્ટિક મીન્સ આંકડાશાસ્ત્ર, ઇકોનોમિક્સ મીન્સ અર્થશાસ્ત્ર, બિઝનેસ સ્ટડીઝ અથવા તો ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ પણ કહી શકાય, વાણિજ્ય વ્યવસ્થા, ગુજરાતી, ઇંગ્લિશ અને છેલ્લે એસપી સેક્રેટરિયલ પ્રેક્ટિસ। એની ઓપ્શનમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય છે પણ અલગ અલગ સ્કૂલોની અંદર અલગ અલગ વ્યવસ્થા હોય છે, એ મુજબ અલગ અલગ સબ્જેક્ટ હોઈ શકે। આ 7 સબ્જેક્ટ તમારે ભણવાના છે, જેમાં એકાઉન્ટ અને બિઝનેસ સ્ટડીઝ એ એવા સબ્જેક્ટ છે જે તમે કોમર્સની અંદર જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમારે અભ્યાસ કરવાનો જ છે। આ રીતે આપણે કોમર્સની અંદર 7 વિષય ભણવાના છે, જેમાં એકાઉન્ટ, વાણિજ્ય વ્યવસ્થા, ઇકોનોમિક્સ આ એવા સબ્જેક્ટ છે કે જે જનરલી તમે કોઈ દિવસ ક્યાંય ભણેલા નથી, એ પહેલી વખત તમારે 11માંથી ભણવાના છે। એટલે જેટલો એ વિષયનો પાયો તમારો 11માંથી મજબૂત થશે એટલું તમારું ભવિષ્યનું કોમર્સના નોલેજનું ચણતર મજબૂત થશે। આ રીતે તમને 7 સબ્જેક્ટની બધી માહિતી આપી દીધી છે। હવે આના પછી ટૂંક સમયની અંદર આપણે એકાઉન્ટનું જે પહેલું ચેપ્ટર છે એનો વિડિયો હું મૂકતો જઈશ, એ તમે સૌ જોતા રહેશો અને શીખતા રહેશો, અને કોઈ પણ એની અંદર પ્રશ્નોતરી હોય તો તમે એ પ્રશ્નોનો ઉકેલ મારી પાસે મેળવી શકો છો। થેન્ક યુ।